નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચારક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચારક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આજનો વિષય છે, આપણે પહેલા પોતાને જ કેમ ન સુધારીએ. એક સરખી સ્થિતિ બે જુદી જુદી વ્યક્તિઓ પર તેમની મનોભૂમિ પ્રમાણે અલગ અલગ પ્રકારનો પ્રભાવ પાડે છે. સંસારમાં બુરાઈ અને ભલાઈ બધું જ પૂરતા પ્રમાણમાં મોજૂદ છે, પરંતુ આપણે પોતાની આંતરિક સ્થિતિ પ્રમાણે એને જ પકડીએ છીએ જે આપણને ગમે છે. જો આ રુચિ શુદ્ધ અને સારી હોય તો સંસારમાં જે કાંઈ શ્રેષ્ઠ છે તેને જ પકડવા માટે પ્રયત્ન થાય છે. જેવી રીતે મધ એકઠું કંડાળી માખી બગીચામાંથી મધ, ત્યારે ઉકરડાના કીડા છાણ એકઠું કરતા રહે છે, તેવી જ રીતે પોતાની મનોભૂમિ પ્રમાણે આપણે પણ સારા કે ખરાબ તત્વો સાથે સંબંધ બાંધીને સુખ કે દુઃખ ભેગું કરીએ છીએ. સંસારમાં સારું ખરાબ બધું જ છે, પરંતુ આપણે જે પ્રકારની આપણી મનોદશા હોય એવા જ તત્વોને આકર્ષિત અને એકત્રિત કરીએ છીએ. માનવ જીવન સુખ અને દુઃખના, લાભ અને નુકસાનના, સંપત્તિ અને વિપત્તિના આડા ઉભા તાર વડે વણાયેલું છે. એ બંને રાત દિવસ તથા ઠંડી ગરમીના જોડાની માફક આવતા જતા રહે છે અને તેમના પ્રભાવથી કોઈ રાજા કે રંક પ્રભાવિત થયા વગર નથી રહી શકતો, એ બધા માટે સ્વાભાવિક છે. આ બધી વાતોમાંથી વિચારશીલ વ્યક્તિ એક જ નિષ્કર્ષ પર પહોંચી શકે છે કે આપણે જેવી પરિસ્થિતિઓ પ્રાપ્ત કરવા માંગીએ છીએ તે પ્રમાણે જ પોતાની મનોભૂમિ બનાવવી જોઈએ. આત્મનિયંત્રણ અને આત્મનિર્માણના આધાર પર આપણે પોતાના માટે પોતાની સારી કે ખરાબ દુનિયાનું નિર્માણ જાતે જ કરી શકીએ છીએ. અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1960, પેજ નંબર 4. જય ગુરુદેવ, જય ગુરુદેવ.